विद्यार्थियों आज वीडियो है सार्थक अंकनो बीजो एक भाग एनो एक नियम रामबाहू नियम। रामबाहू नियम एम तो आपने जानिए इन्हें समझिए भी आने ज रामबाहू नियम कहवाय तमने आज ध्यान आशो अपने व्यवहार एनो उपयोग करता जाता है समझिए कि धारो के एक उदाहरण थी समझा धारो के 1.236 सेंटीमीटर हवे मारे सार्थक अंक सुधीनो मने जवाब जोईए छे एटला पहेलो बीजो अने आ त्रीजो तो त्रीजा पछीनो आंकड़ो काढ़ी नाखवानो छे जे आंकड़ो काढ़ी नाखवानो होय ए 5 થી મોટો છે 6 છે એટલે તો આનો રાઉન્ડ ઓફ કરતા જવાબ શું આવશે 1.24 સેન્ટીમીટર તમને ધ્યાન જ છે વ્યવહારમાં તમે આનો ઉપયોગ કરે જ છે કે 5 થી મોટો હોય તો જે આંકડો કાઢી નાખવાનો છે એની આગળમાં એક ઉમેરી દે એટલે આપણે 1.236 માં 6 કાઢી નાખ્યો બરાબર તો 6 ની આગળ રહેલા 3 3 માં આપણે શું કર્યું એક ઉમેરી દીધો એટલે આ આંકડો રાઉન્ડ ઓફ કરતા શું લે કરતા શું વંચાય 1.24 હું બીજું ઉદાહરણ લઉં 1.233 સેન્ટીમીટર અહીંયા પણ સાર્થક અંક 3 સુધી જ મને જવાબ જોઈએ છે તો આ પહેલું બીજું ને ત્રીજું તો જે કાઢી નાખવાનો તે 5 થી નાનો છે 5 થી નાનો હોય તો એના આગળના આંકડામાં એક ઉમેરાતો નથી તો આને કેવી રીતના લખાશે 1.23 જ લખાય બરાબર યાદ રાખવું જે આંકડો કાઢી નાખવો એ 5 થી મોટો હોય તો આગળનામાં એક ઉમેરી દેવો એટલે જે આંકડો કાઢી નાખવો છે 5 થી નાનો હશે તો એની આગળનો આંકડો તેનો તે જ રહેશે ચાલો પણ કદાચ એવું થયું કે જે કાઢી નાખવાનો છે એ આંકડો 5 જ આવ્યો તો એનું ઉદાહરણ યાદ રાખજો જો એ છેલ્લો આંકડો કે જે કાઢી નાખવાનો છે એનો એક પહેલો આંકડો 5 જ આવે અને આગળ જો એકી સંખ્યા હોય ને एक ही संख्या तो आगर एक उमेरा से आ सार्थक अंक की दृष्टि लखा है 1.24 जो हूँ 1.225 आउ लखू छु तो जो मारे अहीं 5 नी आगर 2 ए बे की संख्या छे જો બે કી સંખ્યા હોય તો એક ઉમેરાતો નથી તેનો તે જ જવાબ રહેશે બરાબર એટલે રાઉન્ડ ઓફ નામ જોવા જઈએ તો 4 નિયમ છે જો 5 થી મોટો હોય તો જે આંકડો કાઢી નાખવો છે તેની આગળમાં એક ઉમેરી દેવો જો 5 થી નાનો હોય તો આગળ કંઈ ઉમેરાતો નથી રાઉન્ડ ઓફમાં જો 5 જ આવે અને 5 ની જે આંકડો કાઢી નાખવાનો તે 5 જ હોય અને 5 ની આગળ જો એકી સંખ્યા હોય તો એકી સંખ્યામાં એક ઉમેરો અને બેકી સંખ્યા હોય તો એક ઉમેરાતો નથી
ચાલો હવે સાર્થક અંકની દ્રષ્ટિએ આપણે સરવાળા અને બાદબાકી કરવાના છે જેના મેં આ ઉદાહરણ બુકના લીધા છે કે ધારો કે 436.32 ગ્રામ 227.2 ગ્રામ અને 0.301 ગ્રામ નો સરવાળો કરવો છે તો 436.32 227.2 અને 0.301 આનો આપણે સરવાળો કરવો છે ચાલો તો 436.32 પ્લસ 227.2 પ્લસ 0.301 તો આ મારો જવાબ 663.821 આવશે હવે આપણે તો સાર્થક અંકની દ્રષ્ટિએ આ તો જોતા છે ચાલો હવે મને આમાં કહો કે આમાં સાર્થક અંકો કેટલા છે ઝીરો સિવાયનો આંકડો છે એટલે બધા જ સાર્થક અંક કહેવાય 1 2 3 4 5 તો આમ આ 5 સાર્થક અંક થયા ચાલો બીજાની વાત કરીએ બીજામાં બી ઝીરો આવતા જ નથી તો 1 2 3 4 આમાં 4 સાર્થક અંક કહેવાય આગળ ઝીરો છે તો જ્યાં સુધી આંકડો નહીં આવે ત્યાં સુધીના ઝીરો ગણવા જ નહીં હવે આ ઝીરો તો આંકડાની વચ્ચે છે એટલે ઝીરો તો ગણાશે તો 3 ઝીરો ને 1 એટલામાં સાર્થક અંક કેટલા છે 3 હવે ખાસ ધ્યાન રાખજો જ્યારે સરવાળો કે બાદબાકી કરો તો ત્યારે કોનો પોઈન્ટ પછીનો આંકડો કોનો ઓછામાં ઓછો છે શું આ જે પોઈન્ટ આવે એ પોઈન્ટ પછીનો જે આંકડો એ કોનો ઓછામાં ઓછો છે તે પ્રમાણે તમારે એને ગોઠવવું આમાં પોઈન્ટ પછી બે આંકડા છે બીજામાં પોઈન્ટ પછી એક જ આંકડો છે અને ત્રીજામાં પોઈન્ટ પછી 3 આંકડા છે તો શું કીધું સરવાળા કે બાદબાકીમાં જેનો પોઈન્ટ પછી ઓછો આંકડો છે એ પ્રમાણે જવાબ સેટ કરવો અહીંયા પોઈન્ટ પછી એક જ ડિજિટ છે એટલે આપણે બી આન્સરમાં પોઈન્ટ પછી એક જ ડિજિટ લાવવાના એના સિવાયનાને કાઢી નાખવાના તો જે કાઢી નાખવાનો તે 2 છે 2 છે મતલબ કે 5 થી ઓછો છે ને 5 થી ઓછો હોય તો આગળ ઉમેરાતું કંઈ જ નથી તો આનો સાર્થક અંકની રીતે જવાબ 663.8 ગ્રામ જેટલો આવશે ચાલો હવે હા તમે બાદબાકી કરો તો બી જે જવાબ આવે તો બી તમારે બાદબાકીમાં બી પોઈન્ટ પછી આવી રીતના એક જ આંકડાનો જવાબ રાખવાનો છે હવે ગુણાકાર અને ભાગાકાર જોજો સરવાળા અને ગુણાકાર ભાગાકાર આ બંને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ બંનેના નિયમ જરા જુદા છે એટલે ખાસ સમજજો હવે ગુણાકાર અને ભાગાકાર ધારો કે પદાર્થનો દળ એ 4.237 આ એકમ છે ગ્રામ અને કદ 2.52 સેન્ટીમીટર ક્યુબ છે તો એની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી નવમા ધોરણથી આવે છે ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ તો અહીંયા દળ એ 4.237 અને કદ 2.52 ચાલો હવે આનો ભાગાકાર કરીએ 4.237 ભાગ્યા 2.52 તો આનો જવાબ આવશે 1.68 13492 ગ્રામ પર સેન્ટીમીટર હવે આમાં શું કરશો આમાં સરવાળા બાદબાકી કરતા જુદા નિયમ છે હવે દળ જે છે
दळ માં સાર્થક અંક કેટલા છે 4 કદ છે તેમાં સાર્થક અંક કેટલા છે 3 તો ગુણાકાર અને ભાગાકાર માં જેનો સાર્થક અંક ઓછો છે તેટલા સાર્થક અંક વાળો જવાબ લાવો એટલે આમાં કદ ના સાર્થક અંક 3 છે એટલે જવાબ બી 3 જ સાર્થક અંક નો લાવો તો આ 1 6 ને 8 આવશે એના પછીના કાઢી નાખો એના પછીના જે કાઢો તે આંકડો 1 છે 1 છે એટલે 5 થી ઓછો છે એટલે આગળ કઈ જ નહીં ઉમેરાય એટલે આનો જવાબ 1.68 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવશે યાદ રહેશે સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી ઓછામાં ઓછો આંકડો આવે એ પ્રમાણે જવાબ સેટ કરો ગુણાકાર ભાગાકારમાં જેનો સાર્થક અંક ઓછો છે એ પ્રમાણે જવાબ સેટ કરવાનો રહેશે ખાસ ધ્યાન રાખજો સરવાળા બાદબાકીમાં આ ભૂલ થાય છે એટલે એ થવી નહીં જોઈએ એટલે એની ખાસ કાળજી રાખજો